અંકલેશ્વરના ત્રણ રસ્તા નજીક ફાઇનાન્સ કંપનીમાં લૂંટારુ ટોળકીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને કરોડો ઉપરાંતના ગોલ્ડ તથા રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર ઘટનાની ફરિયાદ અંકલેશ્વર પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે પોલીસની તપાસ માટે વિવિધ ટીમો બનાવી પોલીસે કેટલાય આરોપીઓને ઝડપી પાડ્યા છે. 4 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાની માહિતી મળી રહી છે, જેમાં મોટો પર્દાફાશ થયો છે, જેમાં મુખ્ય સૂત્રધાર મોહસિન ઇમ્તિયાઝ ગુલામ મુસ્તફા મલેક વર્ષ 2011માં સાઉથ ઝોન વાપી ખાતે IIFL ગોલ્ડ લોનમાં રિકવરી મેનેજર તરીકે 1 વર્ષ સુધી નોકરી કરી હતી, જેથી આ આરોપી ગોલ્ડ લોન બેંકની તમામ કાર્યશૈલીથી વાકેફ હોય. અન્ય આરોપી સલીમ અગાઉ પ્રોહિબિશન તથા મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલા હોય, ગુનાહિત ઇતિહાસ તથા ગુનાહિત માણસ ધરાવતા હોય, જેથી બંને આરોપીઓને ભેગા મળી બંને અંજામ આપવામાં માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. પોતાની ટુકડીના બીજા 2 માણસો સામેલ કરી તમામને તેઓને રોલ સમજાવી કામગીરી સોંપેલ, જેમાં સૌ પ્રથમ સલીમનો રોલ અંદર માણસોને રિવોલ્વર બતાવી સ્ટાફને ડરાવવાની તથા કંટ્રોલ કરવાનું કામ કરે છે તથા આરોપી મોહમ્મદ અલી ગેટ ઉપર કોઈ અંદર આવી ન જાય તે ધ્યાન રાખવાનું કામ કરે છે તથા આરોપી મોહસિન ખલીફા તથા સ્ટાફના માણસોને બાંધવાનું કામ કરે છે તથા આરોપી મોહસિન મલેક સ્ટ્રોંગ રૂમમાં સોનું તથા રોકડ લઈ લેવાનું કામ કરી ચારેય આરોપીઓએ પોતાનો રોલ ફિક્સ કરેલ. આવા બનાવને અંજામ આપવા માટે અગાઉ જે વિસ્તારમાં લૂંટ કરવાની હોય તે વિસ્તારની સંપૂર્ણ રેકી કરી IIFL ગોલ્ડ લોન બેંકમાં કામ કરતા કર્મચારીઓને ઓળખી જે દિવસે લૂંટ કરવાની હોય એ દિવસે સવારે વહેલા બેંક ખોલવાના સમયે આવી કર્મચારીઓને રિવોલ્વર તથા ચપ્પુ બતાવી તથા કર્મચારીઓને દોરડી વડે બાંધી લૂંટ કરવાની ટેવ વાળા છે. પોલીસે આ આરોપી જે જિલ્લામાં લૂંટ કરવાના હોય તે જિલ્લાની પોતાની ફોર વ્હીલ ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. પોલીસે સમગ્ર લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે સમગ્ર ઘટનામાં અંકલેશ્વરમાં IIFL બ્રાન્ચ ખાતે થયેલ ચકચારી 3 કરોડથી વધુ કિંમતના સોનાની તથા અન્ય રોકડ રકમની લૂંટ તથા નવસારી જિલ્લાના ચીખલી IIFL બ્રાન્ચમાં જુલાઈ 2017માં થયેલા 2 કરોડથી વધુ કિંમતના સોનાની લૂંટનો ભેદ ઉકેલી નાખતા લૂંટમાં વપરાયેલ ફોલવીર ગાડીઓ તથા હથિયારો તથા રોકડ રકમ તથા સોનું મળી અંદાજિત 2,73,46,307 મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં દિવાળીના 5 દિવસ પહેલાં એટલે કે તારીખ 9 નવેમ્બરના રોજ અંકલેશ્વર શહેરના 3 રસ્તા પાસે આશીષ શોપિંગ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ લોન આપતી ફાઇનાન્સ પેઢીમાં 4 અજાણ્યા હિન્દી ભાષી લૂંટારુઓ હાથમાં રિવોલ્વર મોટા છરા સાથે આવી સ્ટાફને રિવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેમની પાસેથી રોકડ રૂપિયા તથા સોનું મૂકવાના લોકરનું OTP મગાવી લોકર ખોલી સ્ટ્રોંગરૂમનું લોકર ખોલી સ્ટ્રોંગરૂમમાં રહેલ રોકડ રૂપિયા તથા સોનું મળી કુલ 3,32,000 જેટલી મતાની લૂંટ કરી અને ભાગી ગયા. આ ગુનો સંગઠિત ગુનાખોરી સંદર્ભેનો હોય પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ તથા અમોએ સ્થળ વિઝિટ કરી અમારી જિલ્લાની LCB, SOG, પેરોલ ફોલો સ્કોડ, અંકલેશ્વર ડિવિઝનની ટીમોને વિગતવાર માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત રેન્જના તમામ જિલ્લામાંથી LCB, SOGની ટીમો પણ મદદમાં આવી ગયેલ. ગંભીર પ્રકારનો અને ચકચારી ગુનો હોય એને શોધી કાઢવા માટે અમારી ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ CCTV સર્વેલન્સની મદદથી રાત દિવસ મહેનત કરતી હતી. જે સંદર્ભે ગુનો બન્યાના પ્રથમ 12 કલાકમાં જ અમારી LCBને ગુનામાં વપરાયેલ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી તેમજ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સંદર્ભે ફળદાયી હકીકત પ્રથમ 12 કલાકમાં જ અમને મળી ગયેલ. ગુનામાં વપરાયેલ ગાડી સંદર્ભે એના માલિકની વિગતો અમે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી સર્ચ કરતા એ ગુનાના એ ગાડીના માલિકની વિગતો અમને મળી ગયેલ. LCBની ઊંડાણપૂર્વકની સઘન અને આયોજનપૂર્વકની તપાસ દરમિયાન તમામ આરોપીઓનું કનેક્શન સુરત શહેરના રાંદર વિસ્તારમાં હોવાનું જાણવા મળતા તમામ આરોપીઓને ઝીરોઈંગ કરી એમની સંપૂર્ણ માહિતી મેળવી ત્યારબાદ અમારી LCB, SOG, પરોલ ફલ્લો તથા અંકલેશ્વર શહેરની ડિસ્ટાફની ટીમો બનાવી
समग्र विस्तार में आयोजनबद्धपूर्वक कॉर्डन करी अने कॉम्बिंग ऑपरेशन हाथ धरी गुना ने अंजाम आपनार कुल चारों आरोपी ने हस्तगत करवामां आवेल।